રામ રામ સીતારામ બધાયને, કેમ છો બધાય? આઈ હોપ કે બધા એકદમ મજામાં હશે. સ્વાગત છે અમારા નવા વિડીયોમાં. અત્યારે વાગી ગયા છે 7:05 ની વાર છે, બહુ જાજી વાર ના. થોડું મોડું થાય કારણ કે હજી ચા મૂકવાનું બાકી છે. જો કે બારોબાર હજી અંજવાળું નોર્મલ એવું થયું હોય એટલે વાંધો નહીં આવે, અત્યારમાં બીજું તો હોય. અને હવે આપણે નાસ્તો કરવા બેસી ગયા છે, જે આપણો રેગ્યુલર છે. અને શાંતિ આવે છે, એ કોકરો કરવા ગઈ છે, હમણાં ચા પાણી મૂકે તો આપણે ફર્સ્ટ ક્લાસ ફટાફટ પહેલાં અત્યારમાં તો રેડી થઈ જાય, બહુ મોડું ન કરે. પછી શાંતિ ભલે ટિફિન કરે. અને હમણાં તો ઠંડીનો માહોલ છે કંઈ જબરદસ્ત, ઓહો કંઈ ઘાટે જ નહીં, આમ થાય હવે. ચાલો પહેલાં નાસ્તો કરી લઈએ, પછી આપણી પછી ચા પાણી પીને કન્ટિન્યુ કરીએ. તો ફાઇનલી આપણે નાસ્તો કરીને થઈ ગયા છે કમ્પ્લીટ. અને અમારે બરાબર જોઈ લે, હજી તો અંજવાર ઊંચી હોય તો હોય તો એટલે હજી કંઈ આપણું મોડું નથી થયું, ટાઈમ જ છે, આ જ થયા છે. આવો કંઈક નજારો છે અમારે સવારનો, ક્યાંય ગઈ ને અમારે અત્યારમાં બધી સાઈડ બધી પબ્લિક ઉઠી છે. હજી તો અમારો પાડોશમાં અમે જ પહેલાં ઉઠતા છે. ચાલો ચા પાણી મુકાઈ ગયા આપણે, ચા પાકે ત્યાં સુધીમાં આપણે પાણીની બોટલ આપણે દુકાને પીવા માટે ભરી લઈએ. બાકીનું કામ લગભગ કમ્પ્લીટ થતું જાય છે અને ટાઈમ થાય તો કમ્પ્લીટ થઈ જશે. શાંતિ કોગરો કરે હજી 1/2 કલાક થઈ ગયો. ચાલો આપણે પાણી પહેલાં ભરી લઈએ. તો ફાઇનલી ચામાં દૂધ નખાઈ ગયું ને આપણો ઉકરે છે ચા, હમણાં થઈ જાય કમ્પ્લીટ. તો આપણે પણ થઈ જાય કમ્પ્લીટ. અમને દિવ્યાસભાઈ ઉઠીને આવ્યો છે, શાંતિ કમ્પ્લીટ થઈ ગઈ છે. અને દિવ્યાસી ઉઠીને આવ્યો ગોસ્તા, બહુ વહેલો. કઈ શાંતિ કુક, રામ રામ સીતારામ બધાને. તો આપણે ઉઠી ગયા, સાય આપણો થઈ ગયો, દિવ્યાસભાઈ આસ્તે ઉઠીને આવેગા. કેમ એલો ઉઠીને આવ્યો દિવ્યાસ? આજ ના આવવાનું ને તે. ઓહો, રામ 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 રામ. એટલી ઠંડીમાં અમારે દિવ્યાસભાઈ કે નાવું કરો, ગરમ પાણી હાલો તો કા કે માટલા ને પાણી નાવું હાલો. નાઈ નાખીએ દિવ્યાસ કે નાઈ નાખીએ, હાલો માટલા ને પાણી, ઠંડે પાણી. આપણે એકદમ ટાઈટ ની વાત કરીએ છે, નહીં માટલા ને પાણી નાવાની વાત કરે. મિમિત થાય ખરી, ન થાય આપણી તો ન થાય. દિવ્યાસ એ વાતું કરે લગભગ. અને ફાઈનલી અરે આવન ટાટે પણ એ નવાઈ નહીં. તો કમ્પ્લીટ ચા થઈ ગયો છે આપણો કમ્પ્લીટ. ચાલો ચા પાણી પી લઈએ. દિવ્યાસભાઈ ને પૂછીએ કામ, દિવ્યાસ ટિફિન માં લઈ જાવ તારે. દિવ્યાસ ટિફિન માં કામ કામ હે, આપણા ઘર માં કામ કામ હે. ઘર માં તો ઘણે હોય તારે કામ કામ. વઘારેલ ખીચડી કા કાઢ દેજો ભાઈ. વઘારેલ ખીચડી, હમ, બટેટા ને ટમેટા ને વટાણા ને. હાલો તો દિવ્યાસભાઈ ની વઘારેલી ખીચડી લઈ જવાની હે આજ. ને દિવ્યાસભાઈ સણા પલાયરા હતા હાંજે, ને ગલાસમાં એક ચમચી મેથી નાખી દે દિવ્યાસ કા. મેથી ને બદામ નો, મેથી ને બદામ નો બી કડવું જ્યુસ છે આપણો. કોગરો કરે પેલા પીવાનું કડવું જ્યુસ, બદામ ને મેથી. તો દિવ્યાસભાઈ પીએ, એનાથી કયો ફાયદો થાય દિવ્યાસ? તો એક તો અડદિયા ખાતા હોય પાછો, બે અડારી એટલી મા દીકરાને મત જરૂર ન હોય સાની, તારે પીવો ના દા દિવ્યાસ ને પીવો ને, આમાં સા પડ્યો છે પાણી હતું જે કડવું જ્યુસ, એ પેલા ભાઈ કોગરો કેજા પેલા ખાય પી ગયો, ને હવે ચણા ખાય ડેઈલી માટે. આ ઉઠીને પેલા આ વસ્તુ છે ને એને કરવી જોઈએ, શરીર માટે એકદમ નિરોગી રાખે શરીર અને ઉપર પંખો હાલતો એટલે હવાનું નીકળવાની મરજી નથી થતી ગોધરામાંથી, એના હિસાબે 5-10 મિનિટ લેટ થઈ જાય. જો કે હાલ એમાં કોઈ પ્રશ્ન છે નહીં. ચાલો તો હવે આપણે નીકળશું શાંતિ. હાલો કમ્પ્લીટ, ચાલો પછી કન્ટિન્યુ કરશું.
તો ફાઈનલી આપણે આવી ગયા દુકાને અને આપણું કામ થઈ ગયું છે, બધું કમ્પ્લીટ, એકદમ સાફસફાઈ કરી નાખી, ગણપતિ બાપાને અગરબત્તી કરી લીધી છે, બધું ચકાસ એકદમ થઈ ગયું છે અને હવે આપણે એકદમ ફ્રી થઈ ગયા છે. ચાલો તો લાઇટ બંધ કરી દઈએ પહેલાં, હવે કંઈ જરૂર નથી, અંજવાળું થઈ ગયું છે ને, કામ થઈ ગયું છે કમ્પ્લીટ. ચાલો તો એક કબૂતર અમારે રોજ દુકાનમાં આવે છે, છેલ્લા અઠવાડિયાથી કન્ટિન્યુ, કાંઈ મહિને માટે દિવસમાં કેટલી વખત આવે ને, અહીંથી ઉડીને નીકળે ને, એટલું ઉપરથી આમ આમ પાંખું થાય ને, એટલે હવા એકદમ જોરદાર ફેંકતું જાય છે ને, આમ એમ થાય કે આવું થયું. પણ કબૂતર એક ડેઈલી આવે છે, હવે શું કરવા આવે છે એ આપણે જોવાનું છે, કારણ કે એ હવે શિયાળાની સિઝન છે ને, ઠંડી લાગે છે એના હિસાબે આવે છે, કે પછી કોઈ એનું ભવિષ્યનું પ્લાન છે કે જે એને માળો કરવો હોય ને એને બચા માટે, એને ઠંડી ન લાગે, બીજો કોઈ ખતરો ન રહે એટલા માટે આવે છે, એ કંઈ ખબર નથી પડતી. તો ચાલો હું તમને બતાવું. આપણે નીકળ્યા છે ઘર જવા માટે, થોડુંક કામ આવે ગયું હે એટલે ઘેર આવવું પડ્યું આપણે. ચાલો તો આપણા ઘરનો રસ્તો છે, ટાઈનો કેટલો આવ્યો છે આ રીતના, મોટરસાઇકલમાં લેવામાં તાણ પડે એટલે પછી મેં કીધું હાલો મૂકી આવું ને, બજારમાં માર્કેટનું થોડુંક કામ હતું એટલે મેં કીધું આ મૂકી આવું ને, માર્કેટનું કામ પતાવું તો આવું, એટલે ઘેર આવ્યો છે ને, ઘર આવી ગયો. ફાઇનલી ઘેર પૂગી ગયા આપણે, શાંતિ આ કંઈક મેથીની સુકવણી કરવા મૂકી છે, તો હાલો એ સુકવણી કરે છે, ઠીક પણ કાયમ આવી છે અને શાંતિ તો મશીને બેઠી છે. હાલો તો શાંતિનો તો ફોન ચાલુ છે, આપણે થાય મોડું, થોડુંક કામ છે પતાવી લઈએ, તો હવે પછી ખોટી થવું ને ખોટી કરવું નકામું, આપણી ગાડી તૈયાર પડી છે અહીંયા. ચાલો તો હવે ભાગીએ પછી કન્ટિન્યુ કરીએ. ફાઇનલી આપણે આવી ગયા દુકાને, આપણે થોડુંક માર્કેટનું કામ હતું, દિનેશભાઈ કરે છે, પતાવી આવ્યા છે, અહીંયા આવીને હવે દિનેશભાઈ કરવાનું, માર્કેટનું કામ આપણે કરવાનું, અહીંયા દિનેશ કરે. ચાલો હવે તો આપણે લગભગ હવે બપોરે જમવા જાય હું ઘેરે, પછી જ કન્ટિન્યુ કરશું. તો ફાઇનલી આપણે આવી ગયા છે ઘરે અને વાગી ગયા છે બે. ચાલો તો ખાવાનો ટાઈમ થઈ ગયો છે આપણો, તો પહેલાં ખાઈ લઈએ ને, શાંતિ હજુ કહેવાય ને તૈયારીઓ કરે, શાંતિ કામ કરતી હોય. ચાલો તો કન્ટિન્યુ આપણે કરીએ, ખાઈ પી ખાવામાં છે, ખાસું તો હોય જ આપણે, લગભગ શિયાળો છે. શું બનાવ્યું છે? ડબટા રીંગણાનું શાક છે, બાજરાના રોટલા છે, દહીં છે, છાશ છે અને આવું છે કઢી. ચાલો શાંતિ વાટકામાં નાખે, રીંગણાનો ઓરો ખાવો હોય શિયાળાનો સ્પેશિયલ, તો આવી જાવ. ફાઇનલી આપણે આવી ગયા છે ઘરે અને વાગી ગયા છે 9:30 જેવું થઈ ગયું છે ને, હવે અમારે ખાવાનું જે બલાન બાકી છે, તૈયારીઓ હાલીએ છે ને. આજનું અમારું પ્લાન છે શું કહેવાય, કે 100 બ્રાહ્મણ અને 1 ભાણેજ એને જેવું છે, એટલે 100 બ્રાહ્મણની જગ્યાએ આપણે 1 ભાણેજને આમંત્રણ આપ્યું છે. ભરતભાઈ જે આગળના આપણા ઘણા વિડીયોમાં આવી ગયા છે, જોઈએ ભરતભાઈ દિવેશભાઈ બે ત્યાં બેઠા, એને આજે જમવાનું છે ને, એને માટે આપણે સ્પેશિયલ બનાવ્યું છે સેન્ડવિચ, અહીંયા તૈયારી હાલે છે, હું તમને બતાવી. તો આપણે બનાવી સેન્ડવિચ ને, આપણે મહેમાન આવ્યા વાડીથી, ભરતભાઈ કેતું ને અમાર દિવ્યેશ ને રાડ્યું હતી કે તું રોકાવા આવ્યો તો ઘણી ફેરે રોકાઈ ગયો, એની વાડીમાં કામ હોય એટલે નીકળે ન હોગે ઘડી ખામાં, આજ ટાઈમ જડે ગો ભરત ને, તો આજે નીકળે એવા આજ રોકાણા. દિવ્યેશ ને કેટલી તાણ કરી હતી કે આવે આવે, પણ દિવ્યેશ ગો નહીં એટલે આને આવવું પડ્યું, નકર ન આવત ને, નકર તો હશે ન આવત. દિવ્યેશ 2-3 વાર કીધું કે દિવ્યેશ આ દેવી કીધું તો દિવ્યેશ ને રોકાવા ન જવા દીધો, એટલે પછી ભરતભાઈ આવ્યો આજે રોકાઈ જાય ત્યારે થાય. ફાઇનલી તો અમારે સેન્ડવિચની તૈયારી હાલે, અમારે સેન્ડવિચનું મશીન છે, આમાં આ રીતના 2-2 પીસ તૈયાર થતા જાય, બટેટાનો મસાલો અમારો ને ચટણી ને આ બધું તો તૈયાર જ છે અહીંયા, બસ આ બ્રેડમાં આ મસાલો ભરી ભરી કમ્પ્લીટ કરવાનું છે. કઈ હા અહીંયા ગરમા ગરમ મશીનમાં બનતા જાય, આ રીતના શાંતિ મસાલો ભરતી જાય, કમ્પ્લીટ થતા જાય, ખવાય પછી ગરમા ગરમ. કઈ શાંતિ આ રીતના કમ્પ્લીટ તૈયાર થાય છે અને અમારે દિવ્યેશ ને ભરત ને ખાવા બેસે, જોઈ લો
કમ્પ્લીટ ગરમા ગરમ જમાવટ એમ કઈ ન ઘટે. ચાલો તો આ રીતના શાંતિ તૈયાર કરે. હવે ધીરે ધીરે આપણે પણ હવે ખાવા બે જઈએ. એમ જો શાંતિ કહે કે ઠરે જાય એટલે બે જ જાઓ. ગરમા ગરમ ચાલો ખાઈ લઈએ. કેવીક બને દે બેસ જમાટ ફરતા કેવીક છે? એકદમ મસ્ત ફાવે ને? સારું હાલો તો ખાઈ લો. ફાઇનલી તો આપણે તો સેન્ડવિચ ખાઈને કમ્પ્લીટ થઈ ગયા છે ને. અમારે દિવ્યાસભાઈ ખાઈ લીધું, એ હવે ડાયરેક્ટ મેળવી ઉપર જવાના છે. અને સેન્ડવિચનો પ્રોગ્રામ અહીંયા લગભગ શાંતિનો પૂરો થયો ને. શાંતિ હવે ખાવાનું ચાલુ કરી દીધું. ચાલો સેન્ડવિચ ખાવા. ત્રણ ખાઈ લીધું, એક બાકી રહ્યો તો ખાવા બેસી ગયો. ગરમ ગરમ ખાવા ધકતું ધકતું જીભમાં મજા આવી ગઈ. ધકતું તો બસ બટેટા ગરમા ગરમ ખાવું હોય તો ચેન્જ કરવું પડે. ચાલો તો સેન્ડવિચ ને સાથે જ આજનો વિડીયો અહીંયા પૂરો કરશું. મળશું નવા વ્લોગમાં. જો અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો.